अरवली जिला में परिणीत युवान कोरोना पॉजिटिव होवानी शंका ना आधारे अपघात करता चकचार मची गई छे। मड़ासाना खलिकपुर गामना युवक ने कोरोना थयो होवाना डर थी घर में बाळकों अने पत्नी संक्रमित न थाय ते माटे परिणीत युवके अपघात करी लेता पत्नी सहित बाळको नोंधाणा बन्या छे। अरवली जिल्लाना मोडासा तालुकामां चकचारी घटना सामे आवी छे। मोडासाना खलिकपुर गामे रहेतो युवान कोरोना पॉजिटिव होवानी शंकाने लई मोडासाना चोपड़ा पासेना जंगल विस्तारमां झाड उपर गड़ेफासो खाई मोतने वहालू कर्युं हतुं। गाम लोकोनुं मानीए तो मृतक युवकने बे दिवसथी ताव आव्या बाद युवकने कोरोना थयो होवानी शंका हती। युवकने कोरोना होवाना डरने लई તેના ઘરે બાળકો અને પત્નીમાં કોરોના સંક્રમણ થશે તેવા ડરથી મોડાસાના ચોપડા પાસેના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ અપઘાત કરી લેતા ચકચાર મચી છે। રોજિંદી ક્રિયા અનુસાર યુવક બાઇક લઈ ઘરેથી નીકળી ગયા બાદ ગઈકાલથી ગુમ હતો। ત્યારબાદ તેની શોધખોળ કરતા કરતા જંગલ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બનાવની જાણ થતાં ખલિકપુર ગામના સરપંચ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે આવી પહોંચી મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી। મારું નામ હસમુભાઈ સુમાભાઈ ખોટ, ખલિકપુર સરપંચ। મારા ગામનો યુવાન છોકરો બે દિવસથી તાવ આવતો હોવાથી કાલે ગઈકાલનો લાપતા થયો હતો અને એને એવું લાગ્યું કે મને કોરોના કદાચ થઈ શકે એવું લાગે। પોઝિટિવનો રિપોર્ટ કરાવ્યો, ઘરથી બહાર નીકળી ગયો અને ચોપડા બાજુ પાડપુરને પેલી બાજુ જંગલમાં જઈને અપઘાત કરેલો, આજે મને મળી આવેલ છે। પરિવાર સાથે કેવું વલણ હતું? પરિવાર અને બે નાનો બાળક છે, છોકરો, ત્રણ છોકરો છે અને એક એના ઘેરથી, એનો મા બાપ નથી અને ભાઈ નથી બીજા કોઈ, એકલો આ છોકરો હતાશ અનુભવ એવું મને મારા વિચારોથી એવું કહેવું છું। ઘેર સારું વર્તન હતું, છોકરાનું લાયકાત સારી હતી, ગામમાં કોઈ એની માથાકૂટ નથી, કોઈ દારૂનું વ્યસન કે એવું કોઈ હતું નહીં, આ છોકરાનું સંસ્કારી છોકરો હતો। મારું નામ રોહિતભાઈ છે, અમારા સંબંધી આ જમાઈ થાય બરોબર, એટલે આ બે ત્રણ દિવસથી જે કોરોના જેવું લાગતું હતું એમને, એટલે પછી એ લોકો ટેસ્ટ કરાવે છે, ટેસ્ટ કરાવી ના કરાવે પણ એ લોકો મેન્ટલી ભાગી પડે ને એમને એવું લાગ્યું કે મારા લીધે મારા છોકરાનો કોરોના થઈ જશે, એટલે કાલે ઘર છોડીને નીકળી ગયા હતા, એટલે આજ સવારે મને ખબર પડી ચોપડા વિસ્તારમાં જઈને એ લોકો આપઘાત કરી દીધો। બનાવ અંગે જાણ કરાતા મોડાસા રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોકલાવવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસે મોતનું સાચું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે। જો કે પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃતક યુવક કોરોના પોઝિટિવ હોવાની આ શંકાને લઈ તેના પરિવારમાં બાળકો અને પત્નીમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે અપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। યુવકને કોરોના થયો હોવાના ભયને કારણે મૃતકની પત્ની સહિત ત્રણ નાના બાળકો નોંધાણા બન્યા છે। જો યુવકે ધીરજ રાખી સારવાર લીધી હોત તો આજે ત્રણ નાના બાળકોને પિતાની છત્રછાયા ગુમાવવાનો વખત ન આવતી। ધૂતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।